નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચાલો હું આજે આપણે ધોરણ એક તેમાંથી જે કલરવ ચોપડી છે તે કાઢો અને તેમાંથી પાના નંબર એક કાઢો. તો તમે જોઈ શકો છો પાના નંબર એક ઉપર આપણે એક બાળગીત લખેલું છે, ચાંદો સૂરજ રમતા હતા. તો તમે પહેલાં ચિત્રમાં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે તેમાં ત્રણ છોકરાઓ એક રમત રમે છે. તો તે રમત તે ચાંદો સૂરજ રમે છે. તો તેમાં એમ લખ્યું છે કે અમે ચાંદો સૂરજ રમતા હતા, રમતા રમતા કોડી જડી, કોડી નામે ચીભડા લીધા, ચીભડે મને બી આપ્યું, બી તો મેં વાળે નાખ્યું. તો ચાંદો સૂરજ રમતા રમતા તેને એક કોડી જડે છે. કોડીનું તે શું લે છે? ચીભડા લે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને એમ થતું હશે કે આ કોડી એટલે શું? કોડીનું વળી કંઈ આવતું હશે? તો અત્યારે જેમ તમે રૂપિયો બે રૂપિયા લઈને વસ્તુ લેવા જાઓ છો તેવી રીતના પહેલાંના જમાનામાં છે ને કોડી હાલતી હતી. કોડી તો તમે જોઈ જ હશે, અને ના જોઈ હોય તો તમારા મમ્મીને અથવા પપ્પાને પૂછી લેજો કે કોડી એટલે શું. તો પહેલાંના જમાનામાં છે ને કોડી હાલતી હતી, તેની આપણે વસ્તુ ખરીદી શકતા હતા. ચીભડે મને બી આપ્યું, બી તો મેં વાળે નાખ્યું. તો ચીભડું હોય પેલી કોડીના તેણે ચીભડા લીધા. ચીભડામાં શું હોય? બી હોય છે. તો બી છે એમાંથી કાઢીને એ વાડામાં નાખે છે. ગમે એનું તમે બી નાખો, કંઈ બીજી વસ્તુ હોય આપણે કંઈ ઉગાડવું હોય તો બીમાંથી વેલો થાય છે. તો ચીભડામાંથી તેણે બી વાડામાં નાખ્યું. વાડે બીજા ચિત્રમાં જોઈ શકો છો તમે, વાડે મને વેલો આપ્યો, વેલો મેં ગાયને આપ્યો, ગાયે મને દૂધ આપ્યું, દૂધ મેં મોરને પાયું. તો પેલું બી વાડામાં નાખ્યું હતું, વાડામાં એક ચીભડાનો વેલો ઉગ્યો, તો એ વેલો તેણે ગાયને ખવડાવી નાખ્યો. તો ગાયે તેને શું આપ્યું? ગાયે તેને દૂધ આપ્યું, દૂધ મેં મોરને પાયું. પેલું ગાયે દૂધ આપ્યું હતું તે તેણે મોરને પાઈ દીધું. મોરે મને પીછું આપ્યું, પીછું મેં બાદશાહને આપ્યું, બાદશાહે મને ઘોડો આપ્યો, ઘોડો મેં બાવળે બાંધ્યો. ત્રીજા ચિત્રમાં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે પેલો છોકરો છે એ પેલા બાદશાહ બેઠા છે, તેને મોરનું પીછું આપે છે. દૂધ મોરને પાયું હતું એટલે મોરે તેને પીછું આપ્યું. તો પેલું પીછું છે તે એણે બાદશાહને આપી દીધું. પહેલાંના જમાનામાં એવું હતું કે તમે કંઈક વસ્તુ કોકને આપો એટલે તમને તે વસ્તુ આપે સામી. બાદશાહે મને ઘોડો આપ્યો, ઘોડો મેં બાવળે બાંધ્યો. તો પેલું પીછું આપે છે એટલે બાદશાહ તેને ઇનામમાં ઘોડો આપે છે. તો પેલો ઘોડો છે તે બાવળે બાંધે છે. બાવળનું ઝાડ તમે જોયું જ હશે વિદ્યાર્થી મિત્રો. તો બાવળના ઝાડમાં તે ઘોડો બાંધે છે એટલે ઘોડ તે બાવળ છે તે એને સૂળ આપે છે. સૂળ એટલે એક કાંટો થાય. બાવળનું ઝાડ તમે જોયું છે ને વિદ્યાર્થી મિત્રો, તેમાં જે કાંટા હોય છે તેને સૂળ કહેવાય છે. બાવળે મને સૂળ આપી, સૂળ મેં ટીંબે ખોસી, ટીંબે મને માટી આપી, માટી મેં કુંભારને આપી. તો વિદ્યાર્થી મિત્રો તમે ચોથા ચિત્રમાં જોઈ શકો છો કે એક કુંભાર છે તે માટીમાંથી ઘડો બનાવે છે. તો પેલું બાવળ છે એને સૂળ આપે છે. તો સૂળ એ ટીંબામાં ખોસે છે. ટીંબો એટલે શું તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો? ટીંબો એટલે એક માટીનો એક આમ બનાવેલો હોય ડુંગર જેવું, માટીનું આમ નાનું એવું, એને આપણે ટીંબો કહેવાય. તો પેલી સૂળ છે એ ટીંબામાં ખોસે છે એટલે ટીંબો છે તેને માટી આપે છે. તો પેલો છોકરો છે તે માટી એ કુંભારને આપે છે. કુંભાર તેમાંથી ઘડો બનાવે છે. કુંભારે મને ઘડો આપ્યો, ઘડો મેં કૂવાને આપ્યો, કૂવાએ મને પાણી આપ્યું, પાણી મેં છોડને પાયું. તો પેલા ટીંબામાંથી જે માટી આપી હતી તે માટી એ કુંભારને આપે છે, ને કુંભાર તેમાંથી ઘડો બનાવીને પેલા છોકરાને આપે છે.
તો પેલો છોકરો છે એ ઘડો છે એ કૂવાને આપીએ છીએ, તો કૂવો શું આપે એને? કૂવા પાસે તો બીજું શું હોય? પાણી હોય, એટલે પેલા છોકરાને તે પાણી આપે છે. પાણી આપે છે એટલે પેલો છોકરો છે તે છોડમાં પાય છે. પાણી છોડને પાય એટલે આપણે એમાંથી ને ફૂલ આપે, તો ફૂલ પેલા છોડે તેને છોકરાને ફૂલ આપ્યું. પાંચમા ચિત્રમાં તમે જોઈ શકો છો કે છોડને પાણી પાય છે પેલો છોકરો છે તે. પછી લખ્યું છે કે છોડે મને ફૂલ આપ્યું, ફૂલ મેં માને આપ્યું, માએ મને લાડવો આપ્યો, લાડવો હું ખાઈ ગયો. પેલા છોડને પાણી પાયું એટલે છોડે તેને ફૂલ આપ્યું, અને ફૂલ તે એની મમ્મીને આપ્યું, તો એની મમ્મીએ તેને લાડવો આપ્યો અને તે લાડવો તે ખાઈ ગયો. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ ગયા કે પેલી રમત રમે છે પેલા ચિત્રમાં, બીજા ચિત્રમાં ગાય છે તેનું દૂધ આપે છે પેલા છોકરાને, પછી ત્રીજા ચિત્રમાં જોવો છો તમે ઓલો પીછું આપે છે બાદશાહને પેલો છોકરો, ચોથા ચિત્રમાં તમે જોવો છો કુંભાર છે તે માટીમાંથી ને ઘડો બનાવે છે, ચોથા ચિત્રમાં જોવો છો તમે, સોરી હો, પાંચમા ચિત્રમાં જોવો છો તમે કે ફૂલ છોડને પેલો પાણી પાય છે છોકરો, અને પાંચમા છઠ્ઠા ચિત્રમાં તેના મમ્મીને તે ફૂલ આપે છે અને એની મમ્મી તેને લાડવો આપે છે. તો ચાલો ફરી એક વખત આપણે એમને આખી કવિતા બોલશું. કવિતા વિશે તમે સમજી ગયા, ફરી એક વખત આપણે આખી કવિતા બોલશું સળંગ એમને, તમે પણ મારી સાથે બોલજો. તો ચાલો આપણે બોલીએ. અમે ચાંદો સૂરજ રમતા તા, રમતા રમતા કોડી જડી, કોડી ના મેં ચીબડા લીધા, ચીબડે મને બી આપ્યું, બી તો મેં વાળે નાખ્યું, વાળે મને વેલો આપ્યો, વેલો મેં ગાયને આપ્યો, ગાયે મને દૂધ આપ્યું, દૂધ મેં મોરને પાયું, મોરે મને પીછું આપ્યું, પીછું મેં બાદશાહને આપ્યું, બાદશાહે મને ઘોડો આપ્યો, ઘોડો મેં બાવળે બાંધ્યો, બાવળે મને સૂળ આપી, સૂળ મેં ટીંબે ખોશી, ટીંબે મને માટી આપી, માટી મેં કુંભારને આપી, કુંભારે મને ઘડો આપ્યો, ઘડો મેં કૂવાને આપ્યો, કૂવાએ મને પાણી આપ્યું, પાણી મેં છોડને પાયું, છોડે મને ફૂલ આપ્યું, ફૂલ મેં માને આપ્યું, માએ મને લાડવો આપ્યો, લાડવો હું ખાઈ ગયો. ચાલો વિદ્યાર્થી મિત્રો, મજા આવીને હવે તમારે પણ આ બાળગીત છે તે ઘરે બોલવાનું છે, સરસ અક્ષરથી ને લખવાનું છે. ચાલો તો અસ્તુ, હવે તમે તમારી આ બુક છે તે વ્યવસ્થિત જગ્યાએ રાખી દેજો.